થી સેવા કરવાની છે. આ વાત ગોપીનાથજીએ સાધન દીપિકામાં કહી છે કે નથી કહી? વાંચી જુઓ. એક્ઝેક્ટ આ જ પંક્તિ છે ગોપીનાથજીની સાધન દીપિકામાં, પુષ્ટિ સેવા પ્રણાલીમાં. પછી સ્વેચ્છાવતાર ચરિતૈઃ ચરિતમ નિજમાયયા કરિત્યત્તમ શ્લોક સ્થાન ધ્યાયે હૃદયંગમાન, એમ કરીને પછી આખો સેવાનો. એવમ કાયેન મનસા વચસા ચ મનોગત પરિચર્યમાણો ભગવાન ભક્તિમત પરિચર્યયા. પરિચરે ભક્ત્યા મહાપ્રભુજી તત્વાર્થદીપ નિબંધમાં કહે છે, પરિચરે ભક્ત્યા, પરિચરે ભક્ત્યા, કૃષ્ણમ પરિચરે ભક્ત્યા. એક્ઝેક્ટ અહીંયાથી આવેલી પંક્તિઓ છે. જુઓ, પુંસામ અમાયીનામ સમ્યક ભજતામ ભાવવર્ધન શ્રેયો દિશત્યભિમતમ યદ ધર્માદિષુ દેહિનામ. પુંસામ અમાયીનામ, આ વસ્તુ પણ મહાપ્રભુજીએ અહીંયાથી લીધી છે. કૃષ્ણ સેવા પરમ વિક્ષે દંભાદિરહિતં નરમ, અમાયી થઈને ભજન કરવાનું છે. અર્થમુક્ષ અર્થ પુરુષાર્થની સિસ્ટમમાં ભક્તિ નથી કરવાની, કામ પુરુષાર્થની સિસ્ટમમાં ભક્તિ નથી કરવાની, નહીં તો માયિક ભક્તિ થાય છે. ભક્તિની સિસ્ટમમાં અર્થકામને સિદ્ધ કરવા છે એ અમાયિકી ભક્તિ કહેવાય. એ આખો અહીંયા પણ બતાવે છે. વિરક્તશ્ચેન્દ્રિય રતો ભક્તિ યોગે ન ભૂયસા તન નિરંતર ભાવે ન ભજે તદ્ધા વિમુક્તયે ઇત્યુક્તસ્તમ પરિક્રમ્ય પ્રણમ્ય ચ નૃપાર્ભક યયૌ મધુવનમ પુણ્યમ હરેશ્ચરણ ચર્ચિતમ. એ આખો એ છે. એટલું જ નહીં પણ પછી જો ધ્રુવે જયારે આ બધું કર્યું નારદજીના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે, ત્યારે જયારે ભગવાન પ્રકટ થયા અને એને સ્તુતિ કરતા ના આવડી બાલક હોવાને કારણે, અને ભગવાને વેદાત્મક શંખ આખો વેદનો જ્ઞાન ડાઉનલોડ કરી દીધો. જેમ પેલી શું કહેવાય, યુએસબી ને ઇન્સર્ટ કરીને સ્લોટમાં આપણે ડાઉનલોડ કરી દઈએ ને અહીંયાનો પ્રોગ્રામ ત્યાં, એમ શંખમાંથી આખો ભગવાનનો વેદાત્મક જે શંખ છે એને કપોલ સ્પર્શ કરાવીને ધ્રુવમાં ડાઉનલોડ કર્યો એટલે યોંત પ્રવિશ્ય મામા વાચી નિમામ પ્રસુપ્તામ સંજીવય તકિલ શક્તિ. એ ડાઉનલોડ નહોતો, ડાઉનલોડ થવાની સાથે ધ્રુવે જે સ્તુતિ કરી એ તો શુદ્ધાદ્વૈતનો બ્રહ્મવાદનો સારતમ સિદ્ધાંત બધા જ વર્ણી વર્યો છે. એકસ્તમેવ ભગવન નિદમાત્મ શક્ત્યા માયા ક્ષયરુ ગુણ્યા મહદાદ્યશેષમ સૃષ્ટાનુવિશ્ય પુરુષ તદસદગુણેશુ નાનેવ દારુષુ વિભાવસુ વદ્વિભાસી વગેરે વગેરે. પણ એક વાત ધ્યાનથી જુઓ, સ્પષ્ટ એને કારણે એ વેદાત્મક જે સ્પર્શ થયો અને ડાઉનલોડ થયો આખો પ્રોગ્રામ ધ્રુવમાં, એટલે કે છે નૂનમ વિમુષ્ટ મતયસ તવ માયયાતે યે ત્વામ ભવાપ્યય વિમોક્ષણે હન્ય હેતો અર્ચંતિ કલ્પકતરું કુણપોપભોગ્યમ ઇચ્છંતિ સ્પર્શજમ નિરેપિ નૃણામ. એ કે છે કે એ તારી માયાથી મોહિત લોકો છે પ્રભુ, એ તારા ઉપર મોહિત નથી. કેટલી સુંદર વાત ધ્રુવે કહી છે કે એ તારા ઉપર મોહિત નથી, એ તારી માયાથી મોહિત છે કે જે તને મેળવ્યા પછી પણ તારી પાસેથી એવી કામના રાખે છે કે મઠડી ક્યારે મળે, ટીવી ક્યારે મળે, કાર ક્યારે મળે, અમારા બાવાની વિવાહ ક્યારે થાય, બેટીજીનો વ્યાહ ક્યારે થાય, જેટલા બાવા તેટલી હવેલી ખોલાઈ જાય, જેટલી બેટીજી તેટલી હવેલી ખોલાઈ જાય. નૂનમ વિમુષ્ટ મતયસ્તવ માયાતે, એની તારી માયાથી એમની મતી હરાઈ ગઈ છે. યેત્વામ ભવાપ્યાય વિમોક્ષણ અન્ય હેતો અર્ચંતિ કલ્પકતરું કુણપોપભોગ્યમ. એ કલ્પતરુને એ લોકો જે નરકમાં પણ જે સુખ એવેલેબલ છે એ કલ્પતરુથી મેળવા માંગે છે. ભાઈ નરકમાં જાઓ ને યાર, તમે આનંદથી તમે નારકી જીવ છો, કેમ નરકમાં નથી જતા? કલ્પતરુ પાસે જઈને પાછું એ જ માંગવાનું, એના કરતા બેટર નરકમાં જાઓ પોતાને પ્રવાહી કહીને. પછી જુઓ, ભક્તિ મુહ પ્રવહતાં ત્વયિ મે પ્રસંગો ભૂયાદ અનંત મહતા મમલાશયાના
मारो तारा मा भक्ति चलते तेन स्मरण त्यतितराम प्रियमीश माध्यम स्वान संपद सुत सुहृद ग्रह वित्त दारान ब्रह्म संबंध गद्य मंत्र याद करो छे के नहीं बोली रहे छे के नहीं तेन स्मरण त्यतितराम प्रियमीश मृद्यम महाप्रभु जी ए निरोध नी परिभाषा मा शू कहू छे दशम स्कंद प्रपंच विस्मृति पूर्वक भगवदा सक्तिर निरोध तेन स्मरण त्यतितराम प्रियमीश मृद्यम ये चांदम सुत सुहृद ग्रह वित्त दारान ये त्वजनाभ भवदीय पदारविंद सौगंध लुब्ध हृदय सुकृत प्रसंग तारा चरण कमल नी सुगंध थी बधा ने विस्मारित करी दे छे ए वात ध्रुव कर्यो छे એટલે એવું મનમાં ખોટી ધારણા નહીં રાખતા અને એના મનમાં ભાવ હતો એટલે ભગવાને એને કહ્યું કે હું જાણી ગયો કે તું આ નથી ચાહતો પણ કેમ કે તપસ્યા કરવા પહેલા તું આવો ચાહતો તો કોઈ શ્રેષ્ઠ પદ એટલે હું તને વરદાન આપું છું કે તને રાજ્ય મળશે અને તેનો પછતાવો ધ્રુવને થઈ રહ્યો છે એનો પસ્તાવો ધ્રુવને થઈ રહ્યો છે અહોબત મમાનાત્મ્યમ મંદ ભાગ્યશ્ય પશ્યત ભવચ્છિત પાદમૂલમ ગત્વા યાચે તદંતવત મારાથી જેવો દુર્ભાગી કોણ હશે એ પણ કે છે કે ભાવના છેદ કરનારાઓના પાદમૂલને પ્રાપ્ત કર્યા પછી મેં આવું કેમ માંગ્યું એકચ્યુઅલી એને માંગ્યું જ નથી હો ભગવાને પરાણે એને આપ્યું છે ભગવદ અર્પિત અર્થ પુરુષાર્થ છે ભગવાનથી યાચિત પુરુષાર્થ નથી પણ આરાધના કરતા પહેલા મનમાં એનો ભાવ હતો એ પણ કન્ફ્યુઝડ ભાવ હતો પણ આ તો ભગવદ્ દત્ત ઐશ્વર્ય છે તેથી જ કે છે મયૈતત પ્રાર્થિતમ વ્યર્થમ ચિકિત્સેવ ગતા આયુષી કે છે આયુષ્ય પૂરી થાય પછી દવા માગવા જેવી મેં વાત તો આ બધો જે દૈન્ય છે આ દૈન્ય જે છે એ તો પુષ્ટિ માર્ગમાં ભક્તિના માટે કેટલો મહત્વપૂર્ણ કેટલી મહત્વપૂર્ણ વાત છે એ બધી વાત આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અર્થ પુરુષાર્થ ની સિદ્ધિ ધ્રુવને થઈ છે અર્થ પુરુષાર્થ ની સિદ્ધિ માટે ક્લિયરલી આપણે એમ નથી કહી શકતા કે આજે જે આપણે અર્થ પુરુષાર્થની સિદ્ધિ માટે ધંધાકી ધોરણે ભગવત સેવા અને ભગવત કથા કરાવી રહ્યા છે એનું જસ્ટિફિકેશન ધ્રુવના કેરેક્ટરથી થઈ શકે ધ્રુવ સુનીતિનો દીકરો છે સુરુચિનો દીકરો નથી એ રાગ ભોગ શૃંગારની સુરુચિથી ઉત્તમતાનો એક્ઝિબિશનિસ્ટ નથી એ ધ્રુવ છે એ ભગવત ધ્રુવ ચરણારવિંદને પ્રાપ્ત કરનારો છે એવો અર્થ પુરુષાર્થ એને સિદ્ધ થયો છે એટલે આ એક વસ્તુ ખ્યાલમાં રાખવી જોઈએ અને એ મનમાંથી એ ભાવ કાઢી નાખવા જોઈએ કે દશમ સ્કંધમાં જ કેવલ પુષ્ટિ માર્ગ છે અને અહીંયા જે ધર્માર્થ કામ મોક્ષ છે એ પુષ્ટિ માર્ગી નથી કેમ કે અંતે તો એ ભક્તિના પાઠ તરીકે આવી રહ્યા ધર્માર્થ કામ મોક્ષ છે આથી વધારે આ વિષયનું વિવેચન આપણે પૃથ્વીમાં જ્યારે કામનો વિષય આવશે ત્યારે કરીશ સાથોસાથ અમુક તમને ગીતાના શ્લોક પણ હું સમજાવવા માંગુ છું કે આ બધા ના આ બધા પ્રોબ્લેમ્સની ભીતર ભગવાને ગીતામાં સિસ્ટમ અને પ્રોસેસનો કેવો પૃથક્કરણ કરીને સમજાવ્યો છે એ આપણે જોશું તો પોતાની મેલે આપણી પાસે પેરામીટર આવી જશે કોઈનાથી પૂછવાની જરૂરત નહીં પડે પેરામીટરથી માપો તમે જેમ થર્મામીટરથી તાવ તરત ખબર પડી જાય બ્લડ પ્રેશરના ઇન્સ્ટ્રુમેન્ટથી પ્રેશર કેટલો છે ખબર પડે એવા ભગવાને બધા મીટર આપણને આપ્યા છે થર્મામીટર જેવા બ્લડ પ્રેશરના મીટર જેવા એ તમે આપણે મીટર વાપરશું કોઈ પણ ચરિત્ર માટે વાપરશું ગીતાના આધારે અને આપણને ખબર પડી જશે કે આ પુષ્ટિ માર્ગ છે કે મર્યાદા માર્ગ છે કે પ્રવાહ માર્ગ છે જ્ઞાન માર્ગ છે કર્મ માર્ગ છે કે ભક્તિ માર્ગ છે સાત્વિક છે રાજસ છે કે તામસ છે કે નિર્ગુણ છે આટલા બધાનું મલ્ટિપ્લિકેશન આપણે કરવાનું છે મેથેમેટિકલી કેટલી પોસિબિલિટી થાય એકબીજાથી ગુણાકાર કરીને જોશો ને વર્કઆઉટ કરશો તો તમને ખ્યાલ આવશે કે લીલાની કોમ્પ્લેક્સિટી કેટલી છે અને સિસ્ટમની સિમ્પ્લિસિટી કેટલી છે કે આ બધી કોમ્પ્લેક્સિટી ભગવાનની એક લીલાની અદ્વૈત લીલામાં આ બધી કોમ્પ્લેક્સિટી પેદા થયેલી છે એક અદ્વૈતની સિમ્પ્લિસિટીમાં અહીંયા આટલું કહીને આશ્રયગાન કરીને આપણે આજનો
આ પ્રકરણ સમાપ્ત કરીશું. આજે આપણે સોરી, તમને ચાન્સ નહીં મળ્યો, પણ કાલે તમે લેશો, કેમ કે આજે બીજો પ્રોગ્રામ છે, એટલે આપણે કાલે કરીશું એ વાતનું.